ગીર સોમનાથ પોલીસે ખોટા દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાઇક ખરીદીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચારની ધરપકડ, 39 બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દ્રશ્યો છે તલાલા પોલીસ સ્ટેશનના પટાંગણના, જ્યાં કતારબંધ રીતે જોવા મળી રહેલી આ બાઇકો હાલ ચર્ચાનો વિષય બની છે. આ બાઇકો શોરૂમની નહીં પણ એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થતા અહીંયા લવાય છે. જી હા, પોલીસે કૌભાંડ આચરનારા ચાર શખ્સોને દબોચ્યા છે અને તેની પૂછપરછ કરતા 40 જેટલી બાઇકો અન્યના નામે લઈ વેચી દેવાયાનું બહાર આવ્યું છે. તલાલાના એક ફરિયાદીએ પોતે બાઇક ન લીધી હોવા છતાં ફાઇનાન્સ કંપનીની નોટિસ આવી હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ આગળ વધતા પોલીસ પર દંગ રહી ગઈ હતી અને મસ્ત મોટા કૌભાંડની પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ અન્ય વ્યક્તિના ડોક્યુમેન્ટ મેળવી આ ટુકડી બીજાના નામે લોન પર શોરૂમમાંથી નવી બાઇક છોડાવતા હતા અને અન્ય ત્રીજી વ્યક્તિને નવી બાઇક સસ્તી કિંમતે વેચી દેતા હતા. નવાઈની વાત એ છે કે ઘણી બાઇકનો મૃત વ્યક્તિના નામે પણ ખરીદાયેલી છે. પોલીસે એક પછી એક આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બાઇક કૌભાંડમાં મુખ્ય ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નગીન ઉર્ફે કાનાબાલુ ગાંધી તલાલા, શૈલેષ જયંતિ મકવાણા ઉના, રાહુલ સુરેશ રીબડિયા વિશાલ મોટર્સ વિસાવદર, રિઝવાન મોહમ્મદ રંગાડા ચિત્રાવડ તલાલા, આ ચાર આરોપી પૈકી એક હીરો મોટર્સનો શોરૂમ ચલાવે છે, જ્યારે બીજો ફાઇનાન્સ કંપની દ્વારા ફાઇનાન્સ અપાવવાનું કામ કરે છે. વધારે બાઇકનું વેચાણ થાય અને પૈસા પણ મળે એ હેતુથી અન્ય આરોપીઓને એજન્ટ રાખ્યા હતા. તમામ બાઇકો હીરો કંપનીના છે અને આશરે 4 મહિનાથી આરોપીઓ આ કૌભાંડ આચર્યું હતું. આખરે પોલીસે કૌભાંડનો પર્દાફાશ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 39 બાઇક અને 3 કમ્પ્યુટર પણ કબજે કર્યા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હાલ બાઇક કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ ખુલવાની આશંકા છે. જૂનાગઢના વિસાવદર તેમજ ગીરના ઉના તલાલા સહિતના વિસ્તારોમાં હીરોના શોરૂમેથી અન્યના ડોક્યુમેન્ટ રજૂ કરી આરોપીઓ મસ્ત મોટું કૌભાંડ આચરતા હતા અને પોલીસે 15 દિવસની આવી બાઇકો પર વોચ ગોઠવી તમામ બાઇકોનો કબજો લીધો હતો. જોકે તપાસ દરમિયાન આરોપીઓ અને બાઇકોની સંખ્યામાં વધારો થવાના સંકેતો પણ પોલીસે આપ્યા છે. આપને જિલ્લા જે SOG છે એને અને આપને ASP સાહેબ છે અમિત વસાવા અને લોકલ પોલીસ સ્ટેશન તલાલા પોલીસ સ્ટેશન, એમાં એવી બાતમી એવી માહિતી મળી કે કેટલાક લોકો જે છે આ લોકો પાસેથી ડોક્યુમેન્ટ કેવી રીતે એકત્રિત કરીને અને એના ઉપર ખોટી તરીકે એના નામ ઉપર લોન મેળવીને અને ગાડીઓની ડિલિવરી લે છે અને ગાડીઓ કોઈ બીજાને આપી દે છે. એવી માહિતી મળતા આપણે એક ટીમ બનાવીને એની તપાસ કરી અને આ વાત સાચી નીકળી, એના ઉપરથી આપણે પોલીસ સ્ટેશનમાં આ બાબતના FIR દાખલ કરી. FIR દાખલ કર્યા પછી આ ચોક્કસ રીતે બધી જગ્યા શોરૂમ ઉપર જે ફિનાન્સ કંપની છે એના ઉપર તપાસ કરતા એવી વાત અત્યાર સુધીની તપાસમાં નીકળીને આવી કે જે એની મોડસ ઓપરેન્ડી છે આ એવી પ્રકારની છે કે આમાં 2-3 એજન્ટો છે જે લોકો પાસેથી કોઈ પણ રીતે યા તો લોન આપવા બાબતમાં યા બીજા કોઈ કામ કરવા બાબતમાં જે લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે આ મેળવી લેતા હતા અને એના ઉપરથી એને એવી રીતનું જાણ કરી કે ભાઈ તમારો લોન પાસ નહીં થઈ શકે કે બીજા કોઈ બહાનો કાઢી અને એના ડોક્યુમેન્ટ ઉપરથી ખોટા એના નામ ઉપરથી લોન મેળવતા હતા અને આ લોન જે છે આ શોરૂમમાં આપીને અને એના નામ ઉપર બાઇકની ડિલિવરી લેતા હતા અને આ બાઇક કોઈ બીજાને વેચી નાખતા હતા. આ આખો કૌભાંડ આ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધીમાં નીકળીને આવ્યા છે અને આજ દિન સુધી આપણે પોલીસ સ્ટેશનમાં જે તપાસ આપણે પ્રજાપતિ DSP સાહેબ કરી રહ્યા છે અત્યાર સુધીની તપાસમાં આપણે 39 એવી બાઇક્સ રિકવર કરેલી છે ગુનાના કામે, જે કી એવા રીતનું કૌભાંડના ઉપરથી બાઇકોની ડિલિવરી થઈ છે અને 4-1 લોકોના અત્યાર સુધીમાં એમાં અટક થયા છે જે લોકો એકબીજા સાથે મળીને આ તમામ વસ્તુ આચરતા હતા. આમાં આપણે તપાસ દરમિયાન એવું પણ ધ્યાન ઉપર આવેલ છે કે 5-1 લોકો એવા છે જે ખરેખર મરણ પામેલ છે, બટ તેમ છતાં એના ડોક્યુમેન્ટ એના સગા સંબંધીઓ પાસેથી મેળવીને અને એના નામ ઉપર પણ બાઇક લોન મેળવ્યા છે અને લોન મેળવ્યા પછી એના નામ ઉપર બાઇકની ડિલિવરી પણ લીધી છે અને કોઈ બીજાને આપી દીધી છે. બેંક અધિકારી સુધી અત્યાર સુધીના તપાસમાં કોઈની સંડોવણી નહીં નીકળી, બટ જે એજન્ટો છે જે હું શરૂઆતમાં જ કહ્યા કે એજન્ટો જે ડોક્યુમેન્ટ કલેક્શનના કામ કરતા હતા એની સંડોવણી આમાં નક્કી થયેલી છે અને એમાંથી આપણે અટક પણ કર્યા છે. ખાસ કરીને જે એક શોરૂમ સાથે આ સંકળાયેલા જે એજન્ટ હતા અને જે ફિનાન્સ કોર્પોરેશનના જે લોકો હતા આ એક જ શોરૂમ સાથે સંકળાયેલા હતા, તો એ જે બધી ડિલિવરી થઈ છે આ જ શોરૂમમાંથી થઈ છે. એક જ કંપની જે હીરો કંપની છે એની જ બાઇકો છે બધી. શોરૂમ અભી એક ઉના મેં હૈ ઓર ઇસકા એક સબ શોરૂમ જો હૈ વો વિસાવદર મેં હૈ. એટલે આપને આ બે શોરૂમ વચ્ચે ઘણી બધી માહિતીઓ મળી છે આ બાબત. બાઇકો આપને ઘણી બધી જે એના તપાસ ઉપરથી જે લોકો
જેની સંડોવણી છે એના વાત કરતાં આ લોકો જણાવી છે કે ભાઈ એને કોણે આપી છે, તો આ તમામ લોકોથી અત્યારે આ બાઇકની રિકવરી કરવામાં આવેલ છે. અલગ અલગ વિસ્તારોના લોકો છે. તપાસમાં આરોપીઓ આ નવી નવી બાઇકો કેટલા રકમમાં ને કઈ રીતે વેચતા હતા એનું કઈ અત્યાર સુધીના તપાસમાં ચોક્કસ અમાઉન્ટની ખબર આપને નહીં પડી, બટ એના જણાવ્યા મુજબ 15,000-20,000 જેવી રીતનું એને મળી જતા હતા. આ રીતનું આ લોકો એના નિકાલ કરી દેતા હતા બાઇકનો. ખાસ કરીને સર બિલકુલ સંભાવના છે અને એના જ માટે આપની તપાસ જે છે અત્યારે પૂરી નથી થઈ, એની તપાસ ચોક્કસ રીતે ચાલુ જ છે અને એમાં વધુ બાઇકો પણ નીકળી શકે અને એમાં બીજા લોકોની સંડોવણી પણ થઈ શકે. આ બાબતમાં આપની તપાસ ચાલુ જ છે. પબ્લિક માટે મારી એક અપીલ છે કે એવા પહેલી વાત તો જે આપને એવા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય છે તમારા, જે એડ્રેસના પુરાવા હોય કે ઓળખના પુરાવા હોય કે કોઈ પણ સરકારી દસ્તાવેજ હોય, આ વગર ચકાસણી કરે કોઈને આપવા નહીં. ફક્ત આ મોબાઈલના સિમ કાર્ડ માટે પણ થઈ શકે યા ફિર મોટા એવા લોન માટે કે બીજી જમીન માટે કોઈ પણ થઈ શકે, વગર ચકાસણી કર્યા કે કોને આપો છો એના ઉપર ખાતરી ના હોય તો નહીં આપો. અને તેમ છતાં એવા કોઈ થયા હોય અને તમારા ધ્યાન ઉપર આવે કે તમારા નામ ઉપર બેંક તરફથી તમે નોટિસ મળતી હોય કે તમારા નામ ઉપર કોઈ બીજા લોન લઈ લીધા હોય કે તમારા નામ ઉપર કોઈના બીજા સિમ કાર્ડ યા મોબાઈલ વાપરતા હોય, એવી કોઈ માહિતી અગર તમારે ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક જે પણ પોલીસ સ્ટેશનમાં હોય એમને જાણ કરી આપને એના ઉપર તપાસ કરીને આગળની યોગ્ય કાર્યવાહી કરશે. અત્યાર સુધી જે આપની તપાસ થઈ છે આપને માર્ચ મહિનાથી લઈને અને એના પછી આગળના 4-5 મહિના સુધીની, માર્ચથી માંડીને અને જૂન સુધીની આ બધી બાઇકોની ડિલિવરી થઈ છે. એના આગળ યા એના પાછળ પણ થયા હોય તો આ બાબતમાં આપની તપાસ અત્યારે ચાલુ છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.